નંબર ત્રણ તરફ જઈએ. કિશોર સર, આપનો માઇક ઓન કરો અને વાત કરો સર. સમય એ આપણને વાર્તા નંબર ત્રણ તરફ જવાના માટે કહી રહ્યો છે. તો મારે આપને જણાવવું છે કે આજે પણ એવા સંજોગો છે કે જેમાં યામિનીબેન આપણી સાથે જોડાઈ શક્યા નથી, માટે ગઈ રાત્રે અમે એમનું રેકોર્ડિંગ કર્યું છે. એ વાર્તાનું એ રેકોર્ડિંગ આપની સમક્ષ પેશ કરીએ છીએ. આ પણ ખૂબ સરસ અને સંવેદનશીલ વાર્તા છે. દોસ્તો, અનુનામ વાર્તાના નવમા કાર્યક્રમમાં હવે આપણે આજની અને 3 ઓક્ટોબરની ત્રીજી વાર્તા હૃદયની ભાષા જે મરાઠીમાં લખાઈ છે તે યામિનીબેન પાસેથી સાંભળીશું. યામિનીબેન, સૌથી પહેલા તો આ વાર્તા અંગે તમારે શું કહેવું છે? જી નરેશભાઈ, થેન્ક યુ વેરી મચ. હૃદયની ભાષા શીર્ષક છે. મરાઠી વાર્તા શ્રી યોગિની જોગડેકરની મરાઠી વાર્તા આધારિત આ વાર્તા છે. હવે આ આમ પણ બહુ નાજુક વાત છે હૃદયની ભાષા, તો મને એવું થાય છે કે એનું પઠન થઈ જાય પછી એના વિશે થોડીક વાત કરીશ. તો હું હૃદયની ભાષા યોગિની જોગડેકરની મરાઠી વાર્તા પરથી આધારિત છે અને હરીશચંદ્ર નું રૂપાંતર છે. જે વાર્તા શોધી છે તે પોતે જ એક અદભુત વાત છે. યોગિની જોગડેકર મરાઠી વાર્તા ઉપરથી છે અને રૂપાંતર કર્યું છે આપ જાણો છો એ રીતે હરીશચંદ્ર બેનોએ. તો શરૂ કરું છું. હૃદયની ભાષા. મારી નાની બેન દેખાવે ગોરી ગોરી પણ મને ગમતી નથી જરાય નહીં. આવી તો કોઈ બેન હશે કરતા હોઈએ તો હુંકારો એ ન ભણે. આપણે ગાતા હોઈએ મારો છે મોર, મારો છે મોર, મોતી ચરણ તો મારો છે મોર કહીને સુરમાં સુર પણ ના પુરાવે. પાછળથી મજાના બેન્ડ વાજા વાગતા જતા હોય તો આપણને બોલાવા દોડી આવું ના જોઈએ બોલો, પણ એવું કશું નહીં. રેડિયો પર બાળકોનો કાર્યક્રમ પણ મારે એકલાએ સાંભળવાનો, એની સાથે ઉતુ તુ 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 કેવી રીતે રમવું અને ખો પણ કેવી રીતે. આવી તો કેવી બેન સાવ મૂંઘીને બેરી. માં, મમ્મી, પપ્પા, હું અને ટેમલી સાથે તો હું શું વાત કરું. ટેમલી કઈ બોલે નહીં તો હું શું દિવાક સાથે વાતો કરું. પડોશના રમુને બે બહેનો છે, કેવા સાથે હસે રમે છે. એક બેન તો બરાબર ટેમલી જેવડી જ છે, બદલી કરી લીધી હોય તો. રમુને એક બોલકી બેન તો રહેશે જ ને. હા, કાલે અમે ક્રિકેટ રમતા હતા, મારો દાવ બરાબર જમ્યો હતો, તેવામાં 3 તાળી. મને બોલાવો હોય તો ટેમલી 3 તાળી વગાડતી. ના છૂટતે હું ગયો, મને એમ કે મમ્મી બોલાવતી હશે, પણ ટેમલીએ તો મારા હાથમાં પોતાની પાટી મૂકી જોઈને હોય મોટી ભણેશ્વર. મને એવું તો રોષ ચડ્યો ને, પાટી પછાડી હું પાછો દોડ્યો. તેવામાં રસોડામાંથી મમ્મીની હાંક પડી, હું ગભરાયો. હાંક હાંકમાં ફરક હોય છે ને, મને સખત ફપકો મળ્યો. પાટી આવી રીતે પછડાય, બિચારી કઈ લખતા શીખી તે તને વંચાવું હશે. નાની બેનને આવી રીતે તરછોડાય. મનમાં તો હું સમસમી રહ્યો, શું બતાવવાનું હતું. એની ઉંમરે તો હું બીજી બોલી કશું બોલ્યો નહી, અરે પાછો દોડ્યો ક્રિકેટ રમવા. પરંતુ આજે મારું નસીબ જ 2 ડગલા પાછળ હતું.
મેં સજ્જડ ફટકો માર્યો અને દડો જઈને પડ્યો સામેના કમ્પાઉન્ડ. દરવાજેથી જતા વળે એટલે કમ્પાઉન્ડ ની ઊંચી દિવાલ ચડી ફેંકડો મારવા જતો હતો ત્યાં પગ લપસ્યો. માથું લોહી લુહાણ, વાસામાં સખત માર, પગ મોચવાયો. બધા દોડી આવ્યા, પીડી થઈ. હું ખાટલા ભેડો, આજે આખો દિવસ ખાટલામાં પડ્યા રહીને એવો તો કંટાળો આવતો હતો. ત્રણ ચાર વાર આવીને મને હાથ ફેરવી ગઈ અને આંખથી જાણે કઈક કહેતી હતી. મને સારું લાગ્યું, પણ બપોર થતા હું બહુ જ કંટાળ્યો. સુઈ ગઈ હતી, તેમણે દેખાતી નહોતી. મેં પથારીમાં પગ પછાડ્યો. તેમલી ખાટલા પાસે ગુપચુપ બેઠી હશે તે ઉઠીને ઉભી થઈ ગઈ. મારે કંટાળાને શી રીતે પામી ગઈ? પાટલા ઉપર પાટલો અને તેની ઉપર તપેલી મૂકી ને તેના પર ચડી કબાટમાંથી પાના કાઢ્યા, મારી સાથે રમવા બેઠી. એ બિચારીને જાજી રમતો તો આવડે નહીં ને, એટલે પછી પોતાના ચિત્રોની ચોપડી લઈ આવી. તેમાં નિશાની કરી કરીને મને વાર્તા કહેવા લાગી. સ્કોપ લઈ આવી, પોતાની પાસેની ફિલ્મો બતાવી. છેવટે તેનાથી હું કંટાળ્યો, દયામણ હું કરી દૂર જઈ. એને મારી પથારી પર તાજા ફૂલ લાવીને મૂકેલા, તે કરમાઈ ગયેલા. તેમણીનું મોં મને ત્યારે એવું જ લાગ્યું. મેં જોયું કે તેમણી દૂર બેઠી બેઠી પાટીમાં કઈક લખતી હતી. લખે ને ભૂસે, લખે ને ભૂસે. જોતા હું ક્યારે ઊંઘી ગયો ખબર નહીં. જાગ્યો ત્યારે અંધારું થઈ ગયું હતું. પૂજા ઘરમાંથી દીવો કરી બહાર આવ્યો. પછી આગળ ટેમ્બલીની પાટી જોઈ. કઈ કેમ રાખી? એમની થોડી સાંભળવાની હતી. મેં માને કહ્યું, લાવ તો. ક્યારની લક ભૂસ કરતી હતી તો ખરો, શું લીસોટા પાડ્યા છે? તું ભૂસી નાખીશ, છોકરી કેટલી મહેનતથી લખતી હોય છે. લાવ હું વાંચી સંભળાવું. તું બાપા, મારો ભાઈ ખાટલામાં છે, તું એના પર નારાજ ન થતો? એનો તાવ ઝટ ઝટ લઈ લે, એને ઝટ ઝટ રમતો કરી દે. માટે તને મારા 100,000,00,000 નમન. ફેમિલી કથા વાંચતા માની આંખમાં આંસુ આવી ગયા. માએ પાટી મારા હાથમાં મૂકી એને મારી છાતી સરસે ચાપી. એ પાટી બોલકી થઈને સહસ્ત્ર જીભે મારી જીભ વિનાની બહેનના હૃદયની વાત મને કહેતી હતી. હૃદયની ભાષા, યોગીની બેન જોગળેકરે લખેલી મરાઠી ભાષાનું રૂપાંતર હરિશ્ચંદ્ર બહેનોએ કર્યું અને યામિની બેન વ્યાસે આપણને વાંચી સંભળાવ્યું. એના એક અદભુત વાર્તા છે. આપણને તો પેલા કિલા કાવ્યો પણ યાદ આવી જાય અને ભાઈ બહેન ની વાત કે આપણને એ રીતે યાદ આવી જાય કે આપણે નાના હતા ત્યારે કેવી રીતે રમતા હતા. પણ આની તો બેન મૂકી બેરી, એટલે એને પેલા અફસોસ થતો કે બધાની રમવા જતો ત્યારે બી એ મને તો બધું એકલા એકલા જ આવી મસ્તી કરવાની, જો બાજુવાળા રમવાની બે બહેનો છે. અને એવું પણ છે કે એક બેન ને હું અદલા બદલી કરી લઉં કારણ કે મારી ટેમ્બલી જેવી જ દેખાય છે, તો પણ એની પાસે તો એક બેન બોલકી બચશે ને. એને એવું નાના એ પણ નાનો એટલે એને પણ એવા વિચાર આવતા, એટલે એ સતત જગતો કે મારી બેન મારી સાથે રમે બોલે મારું સાંભળે. પણ એને તો બિચારીને મૂંગી મેરી એટલે એને કઈ જ નહોતી ખબર પડતી.
ને એમ પણ કહે છે કે મારા મમ્મી પપ્પા સાથે હોય તો હું એની સાથે હું શું મસ્તી કરું કે બોલું. એટલે એને સતત ફરિયાદ રહેતી, પેલી કઈ બી બિચારી બતાવા જતી તો તેને પછાડીને પાટી કરીને ફેંકી દેતો ને આ બધી તોફાન કરતો. ટૂંકમાં જે રીતે એને બતાવે એ ખૂબ તોફાની હતો કે પેલું બોલ બી જતો રહે છે સામેના કમ્પાઉન્ડમાં, ત્યાં કઈ ચડે છે પડે છે આકડે છે, અને ત્યાંથી વાત જુદી બને છે કે એ પથારીમાં પડે છે. અને ત્યારે એને જોયે છે કે એની નાની બેન સતત સતત એની પાસે, અને મારો ભાઈ કેમ આનંદમાં રહે, કારણ કે એને વિચારી ના કે એને સાંભળ્યું પણ નથી ને બોલી પણ નથી શકતી, એટલે કેવી રીતે એના ભાવ વ્યક્ત કરે. એ આખી વાત બતાવી છે કે ને કેવી રીતે ચડી તેવી બદલ કે આમ મૂક્યું આમ મૂક્યું પેલી નાનકડી, એટલે ચડીને એને પેલા પાના રમવા પાડ્યા, પણ એને વિચારીને રમતા ના આવડે. પછી તે ચિત્રો લઈ આવીને ચિત્રો બતાવવા પ્રયત્ન કર્યો, તે છતાં બી એનું મોડું જોઈને એમ લાગ્યું કે ભાઈને નથી ગમતું, એટલે એ દૂર પણ જતી રહી અને ઘણા બધા પ્રયત્નો કરી જોયા કે એ ખુશ મારે. વળી ફૂલ પણ એના પથારી આગળ કીધું, એટલે એ નાની જે બેન છે એના હૃદયના કેવા ભાવ બતાવ્યા છે. કદાચ મને એવું લાગે નરેશભાઈ કે આ એક લેખિકા મતલબ બેન છે, એટલે એને હા નાનકડી બેનના ભાવ વધારે સારી રીતે બતાવી શક્યા છે આ લેખિકા. અને બધા જ પ્રયત્ન કરી જોઈને છેલ્લે ભાઈ માટે એટલી બધી એને લાગણી છે, એટલે એકચ્યુઅલી ભાઈ બહેન ની વાત બધા બધી બહેનોને આ રીતે ભાઈ માટે હોય જ છે. અને છેલ્લે આટલી નાનકડી દીકરી તે બી એની પાર્ટનર બિચારી કઈ રીતે વ્યક્ત થાય, તો એ દેવ બાપાને છે, ભગવાનને એને શીખવું હોય કે દેવ બાપા બધું સારું કરે એવી રીતે આપણને શીખવાડતા હોય છે. તો એને એને લખે છે એને બિચારીને જીવવું આવડે તેવું કે મારા ભાઈને સારો કરી દે, એના માટે લાખ લાખ પ્રણામ. ને કેટલું સુંદર રીતે ત્રણ જ લાઈનમાં લખ્યું છે, આપણી આંખ ભીની થઈ જાય કે આ હૃદયની ભાષા. ને પછી જયારે પેલો ભાઈ કહે છે કે લખમુસ લખમુસ કઈ કર્યા કરતી હતી, એ બી એ ફ્રી હતો ને સૂટેલો હતો, બાકી એને કઈ એવું ધ્યાન પણ ના હોય કે એની બેન શું કરે છે. તો એને થયું કે લા હું વાંચી દઉં શું કરે શું લખ્યું છે. ત્યારે એની માં કહે છે કે ભાઈ તું તો કઈ પછાડશે કે ભૂસી કાઢશે, લા હું વાંચી સંભળાવું. ને બસ એની આજે ત્રણ લાઈન છે એ આપણને ખરેખર હૃદયની ભાષા આપણી હૃદયમાં આપણને અંકિત થઈ જાય છે જે બેનની વાત છે. એટલે માં કહે છે કે બિચારી કેટલી મહેનતથી લખ્યું છે, છેકીને ભૂસીને ફરીથી આમ, તો હું સંભળાવ. ને એ લાઈન પાછી રિપીટ કરવાનું મન થાય કે દેવ બાપા મારો ભાઈ આટલામાં છે, પણ નારાજ ના થતો. એટલે એ જાણે છે કે મારો ભાઈ તોફાનીને મસ્તીખોર છે, તો દેવ બાપાને કહે છે આવી રીતે કે એનો તાવ જટજટ સારો કરી દે, જટજટ એને રમતો કરી દે. જયારે ભાઈ એવો છે કે એ એકલો રમવા દે જતો રહે છે ને બેન ને અવગણ્યા કરે છે, તો બેન કહે છે તને મારા 100,000,00,000 એને બિચારીને જે આવડતું તે નમન પાઠવે છે. ને નીચે લખે છે તારી ટેમલી, એટલે દેવ બાપાને હવે હું કહીશ તો મારો ભાઈ આવી રીતે રમતો થઈ જશે. બસ એ જે રીતે માની આંખમાં આંસુ ગયો, અત્યારે નરેશભાઈને પણ જોઈ શકું છું કે આંખો ભીની છે, એટલે આપણે બી હૃદય સ્પર્શી આ વાત સાંભળીને એકદમ પહેલા એમ થઈ જાય છે કે આપણે ટેમલી માટે વાલ ઉભરાય છે કે અત્યારે કોઈ તો આપણે એને વળગી પડીએ ઉચકી લઈએ. બસ ને છેલ્લું વાક્ય કે એ પાટી બોલકી થઈને સહસ્ત્ર જીભે મારી જીભ વિનાની બેનના હૃદયની વાત મને કહેતી હતી. છેલ્લી લાઈન તો એટલી બધી સરસ છે કે આ પાટી બોલકી થઈ ગઈ ને સહસ્ત્ર જીભે ની જાણે 100 જીભ હોય એ રીતે આ વાત મને કહેતી રહીને છે. ભાઈને હવે કદાચ જિંદગી પર અફસોસ નહીં રહેશે કે એની બેન બોલતી નથી. બસ આજ ભાઈ બેન ની આ બહુ બહુ સરસ નેવાની ઈલાક આવે તો એકદમ જ ઈલાક કરી, એટલે ઈલા પેલી નથી રહેતી ને ત્યારે એને યાદ કરે છે કે દિવાળી હશે ને આમ હશે ને આમ હશે, ભાઈ યાદ કરે છે એ બધું યાદ આવી છે. ઓકે થેન્ક યુ. બહુ જ સરસ. તમે જુઓ કેટલી સરળ વાત છે અને એને કેટલી સરળતાથી મૂકી છે. મજાની વાત એ છે કે એક નાનકડો બાળક આ વાત કરે છે અને કદાચ અત્યારે વાત કરે છે તે વખતે એ હતો તેટલો નાનો નથી, એટલે હવે એ એનામાં એ સમજ પણ વિકસી છે કે મારી બેન નાની હતી. આપણે બે ત્રણ ચાઇલ્ડ સાયકોલોજી મને બહુ જ આકર્ષિત કરી ગઈ આ લેખિકાની વાતમાંથી, કે જે કુટુંબમાં એક બાળક આવું થોડુંક ઓછું હોય તે કુટુંબમાં એ બાળક બહુ ઝડપથી એના પિયર ગ્રુપમાં અડખમણું થઈ જાય છે. એના ભાઈ અને બહેનોને ખાલી એટલું જ જોઈએ છે કે બધાની બહેનો સાથે રમતી હોય તો મારી બહેન કેમ નથી રમતી,
એની જે શારીરિક ક્ષતિ છે તેને એ સમજી નથી શકતો બાળપણ, અને એને પરિણામે એની અપેક્ષાઓ એટલી બધી વધારે હોય છે કે બેન બદલવા સુધી તૈયાર થઈ જાય છે. અને ત્યાર પછી જયારે જે ટર્નિંગ પોઈન્ટ આવે છે તે બહુ સરસ. એટલે લેખિકાએ એ ટર્નિંગ પોઈન્ટ લાવીને ત્યારથી આ ભાઈને પોતાની આ પ્રકારની ક્ષતિગ્રસ્ત બેનને માટે જે મોગી અને બેરી છે તેના માટેની જે લાગણી થવાની જે શરૂઆત થઈ હતી ને, તમે વિચારો કે આ બાળકોના જીવનમાં કેટલો મોટો ટર્નિંગ પોઈન્ટ હશે. એક બેને આ પ્રકારની લાગણી વ્યક્ત કરી અને તે ભાઈના મન સુધી પહોંચી ગઈ ત્યારે એમ લાગ્યું કે હજાર જીભો વાળી છે મારી બેન. અને ત્યાર પછી એ ભાઈ બહેનમાં આજીવન આ બેનને સારું કરવાના માટે, એને માટે જે કઈ પણ થઈ શકે તે કરવાના માટે થાય. એટલે બાળકના જીવનમાં સમજનો વિકાસ થવો તે વાતને એ જે ડ્રામેટિક એલિમેન્ટ છે તે અદભુત છે. આવું એક જ વખત થતું છે અને એક વખત એ થાય પછી જઈને આપણી સાથે છે અને જઈનાને પણ કઈક કશું થયું છે. જઈને ભગવાન તરફથી 100,000 આશીર્વાદ મળે અને મારો ભાઈ જલ્દી સારો થઈ જાય. એ વાત બહુ સરસ છે. અને ભાષા કેવી હોય, વાર્તામાં સરળતા શું હોય, એને માંડણી કેવી રીતે થાય. પહેલા પેરેગ્રાફના છેલ્લા બે શબ્દોમાં મૂંગી અને બેરી શબ્દ આવે ત્યાં સુધીમાં એક તો આ બાળક બોલે છે, બે આપણને ખબર નથી પડતી, અને એને માત્ર ને માત્ર એની એની ટીકાઓ છે કે આવી બેન હોય, મારો છે મોર, હું બોલું તો સામે મોતી ચરણ તો બોલવું જ જોઈએ બેને. એ જે મારું ગીત ઉપાડું ને એ ગીતમાં એ મને સાથ પણ નહીં આપે, આવી કે બેન હોય એ વાત આપણને બાળ માનસ સુધી લઈ જાય છે. લેખિકાએ ખરેખર એ બાળકના મનમાં જે ચાલતું હોય તે વાત કરી છે. અને આવા ભાઈઓ કે જે ત્યાર પછી એનું હૃદય પરિવર્તન થઈ જાય ત્યાર પછી એ આજીવને પણ ટર્નિંગ પોઈન્ટ ઓફ પરિવર્તન ઓફ હૃદય એ એટલો મહત્વનો છે જીવનમાં. અને એ જે પરિવારમાં આ પ્રકારના કુદરતી રીતે ક્ષતિગ્રસ્ત બાળક હોય એ પરિવારની માતા એને એની સાયકોલોજી, કારણ કે બેનને જરી વધારે કાળજીથી સાચવવી પડે, એને એની રીતે સમજવી પડે. એટલે તમે જુઓ માં પહેલેથી જ સતત એને માટે ફેવર 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 કરતા રહે છે અને એની પાછળના એમના લોજિક્સ પણ છે અને એ પૂરતા કારણો પણ છે. અને એ સતત પ્રયત્ન કરે છે કે આ તારી બેન છે, તું એને સ્વીકાર, એ જેવી છે તે રીતે તું એને સ્વીકાર. પણ એ સ્વીકારવાના માટેનો જે ટર્નિંગ પોઈન્ટ લાવે છે તે લેખિકાને વંદન કરી હોય. અને સમજો કેટલી સરળ છે આ વાત, એમાં કશું જાજુ બનતું જ નથી અને તે છતાં પણ બધું જ બની જાય છે. સો આ એક સુંદર નમૂનો છે સાહિત્યનો મરાઠી ભાષામાં. તમે કેવું કેટલી સંવેદનશીલતાથી આ વાત આવે છે. એમના શબ્દોની પસંદગી અફકોર્સ રૂપાંતર કરે એને ગુજરાતીમાં, જેમ કે મારો છે મોર એ મરાઠીમાં નહીં હશે પણ એનું ગુજરાતી રૂપાંતર અમે જયારે કર્યું છે ત્યારે પણ એ વાત કેટલી સરસ રીતે એને મુકાય છે. અને એક બાળકના મનમાં આવતા વિચારોને એમણે ભાષામાં અને શબ્દોમાં અભિવ્યક્ત કરે છે. એટલે આ અભિવ્યક્ત જેવો શબ્દ પણ એ બાળકને માટે નથી હોતો, એ તો એના મનમાં શું ચાલે છે તે જ આપણને મૂકે છે. સો ધીસ ઇઝ રિયલ ગ્રેટ સ્ટોરી. યામિનીબેન તમારો ખૂબ આભાર, તમે સમય કાઢીને એનું અત્યારે રેકોર્ડિંગ કર્યું. આપણે બાકીના શ્રોતા મિત્રો પાસેથી એમના મનની વાતો પણ સમજવાનો પ્રયત્ન કરીશું. થેન્ક યુ વેરી મચ યામિની. તો મિત્રો, આ બેનની સાથે ગઈ રાત્રે થયેલું રેકોર્ડિંગ અને એ દ્વારા તેઓ ભલે અત્યારે કાર્યક્રમમાં આપણી સાથે હાજર નથી પણ એમની હાજરી આપણે લીધી અને આ એક અત્યંત સંવેદનશીલ વાર્તાને પેશ કરી. તમારા મનમાંથી કોઈકે આ વાર્તાના સંદર્ભમાં પોતાના વિચારો વ્યક્ત કરવા હોય તો ભરતભાઈ, યુ કેન પ્લીઝ અનમ્યુટ એન્ડ ટોક ટુ અસ. હેલો, અવાજ સંભળે છે નરેશભાઈ? જી સર, બિલકુલ. હા, એ હૃદયની ભાષા ખૂબ જ સરસ હું તો અનુભવી રહ્યો છું નરેશભાઈ. એકચ્યુઅલી મારે બે બાળકો છે,
મોટો બાબો 33 વર્ષનો છે પણ એની માનસિક ઉંમર ડ્યુ ટુ મેનિન્જાઇટિસ 5.5 વર્ષની છે. ઓહ ઓહ. ચોક્સીના ને રેશ મણિયાર સાહેબને પણ મળ્યો ત્યારબાદ. બીજો બાબો એન્જિનિયર છે. કંઈક આવી જ લાગણી રેલવે સ્ટેશન ઉપર થઈ. છોકરાને હું મૂકવા ગયા અમે લોકો, તો ભૌમિક પણ હતો. ભૌમિક મોટો બાબો મેન્ટલી થોડોક વીક છે, 75% રિટાયર્ડેશન છે. નાના બાબાએ યુકે ગયો તો રેલવે સ્ટેશન ઉપર, અને એ ભૌમિકને જોઈને ખૂબ રડ્યો. મેં એની મમ્મીને પણ કહ્યું કે બીજું બધું ઠીક છે, પણ કે તું ભૌમિકનું ખાસ ધ્યાન રાખજે. નોકરી માટે, વધુ અભ્યાસ માટે છોકરો યુકે ગયો, સતત એ ભૌમિકને જ પૂછ્યા કરે છે. ઇવન મારા બાબાના મેરેજ કર્યા શૌનકના, તેણે કેટલી છોકરીઓના માગા એમ કહેવું પડ્યું કે નહીં, મારા ભૌમિકનું ધ્યાન રાખવાના હોય અને એને કંઈ તકલીફ નહીં આવે તો જ એ જ છોકરી જોડે હું મેરેજ કરીશ. હું કાસ્ટમાં કે એમાં કશે માનતો નથી, ને એવી સરસ અમને છોકરી પણ મળી ગઈ. અને એ છોકરી ભૌમિકનું પણ કોઈ સરસ ધ્યાન રાખે છે. અને એણે કહ્યું છે કે પપ્પા તમે ચિંતા નહીં કરતા, તમારા પછી પણ અમે ભૌમિકનું ધ્યાન રાખીશું. બરાબર. આ જ હૃદયની ભાષા જે છે, યામિની બેને વાર્તા કરી, આપે આ સૌએ આ વાર્તા પસંદ કરી, ત્યારે એનું જીવંત ઉદાહરણ હું છું. ફરક પાત્રો બદલાય છે નરેશભાઈ, બરાબર. વિષય વસ્તુ તો એ જ છે. એટલે મને તો આ વાર્તા ખૂબ જ ગમી, અને સરસ સુખ થાવ સૌનું, અને સરસ રીતે આવા બાળકોને આપણે રાખીએ. એ ક્યારેક રેડિયો વગાડે છે, અને તમે પૂછો કે આ કોણે ગાયેલી ગઝલ, તો કે આ જગજીતની ગઝલ. હમ તો હે દેશ પરદેશ, દેશ મેં નીકળા હોગા ચાંદ, કિશોર કુમાર એનો ફેવરિટ છે. રાજેશ ખન્નાના એ પિક્ચરો જુએ છે, અને અમે એને સારી રીતના રાખીએ છીએ. મારી મિસિસ પણ સારી રીતના રાખે છે. મતલબ મને આ વાર્તા ખૂબ જ ગમી ગઈ. ખરેખર હૃદયની ભાષા, આ સાહિત્યની ભાષા. આપ સૌ દુઆ કરજો કે અમારું કુટુંબ સારી રીતના રહે. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ વેરી મચ. બહુ સરસ તમે એકદમ વ્યક્તિગત વાતો શેર કરી. યસ દિલીપભાઈ, યુ આર વેલકમ ઇન ધ પ્રોગ્રામ, અને પ્લીઝ અનમ્યુટ યોર માઇક એન્ડ ટોક ટુ અસ. નરેશભાઈ, મારા એક શૂટિંગ માટે હમણે જવાનું હતું, એટલે હું જસ્ટ જોઈન થયો છું. મારે અગત્યની મીટિંગ હતી, પણ આ વાર્તા મેં સાંભળી આખી હૃદયની ભાષા. અને ખરેખર હૃદય એમ ભીનું થઈ ગયું, આંખ પણ ભીની થઈ ગઈ, કે આ સમાજમાં કેવા બાળકો હોય છે, કે એ લોકો આપણા વર્બલ લેંગ્વેજ નથી જાણતા, માત્ર હાર્ટ લેંગ્વેજ જાણે છે. ને એને આ રીતે તમારે સંભાળવાનું હોય. ભરતને આ વાર્તા મને ભરતની જ લાઈફ આખી યાદ આવી. ભરતને પણ આ પ્રકારના બે બાળકો છે, અને એક હાઉ હી મેનેજ હિઝ લાઈફ, સેલ્યુટ ટુ ભરત ભટ્ટ. એને બહુ જ સરસ કામ કર્યું છે. અને મને સાથે સાથે અમે લોકો વાલના વારસદાર નરેશભાઈ નાટક કર્યું, તો એમાં ચાલતો કરે છે, બોલતો કરે છે, અનફોર્ચ્યુનેટલી એક્સપાયર્ડ. તો આ હૃદયની ભાષા, આ જે વાર્તા જે લેખકે લખી છે, તેમ કેટલા બધા લોકોને આ મળતી આવે છે. એટલે લેખકને પણ આપણે અભિનંદન આપવા જોઈએ કે આટલી સરસ વાત જે લોકોના દિલ સુધી એક ટચ પણ કરે છે, ને એક સેટ ટચિંગ. થેન્ક યુ વેરી મચ નરેશભાઈ. થેન્ક યુ વેરી મચ દિલીપભાઈ. અન્ય કોઈ મિત્રો જેમણે આ વાત સંગે પોતાની લાગણીઓ વ્યક્ત કરવી હોય તો વિલ ધેન સ્વિચ ઓવર ટુ સ્ટોરી નંબર 4. હા ભારત સાહેબ, પ્લીઝ અનમ્યુટ અને વાત કરો. જી સર. હૃદયની ભાષા ખરેખર હૃદય સ્પર્શી વાર્તા છે. બેનની ભાઈ પ્રત્યેની જે લાગણી વિશેની વાત સાંભળી, સાથે સાથે
ભરતભાઈ ના પોતાના જે અનુભવો છે, એમના છોકરા માટેના ભાઈના જે પ્રેમની વાત છે, જાણીને ખરેખર એક બાજુએ આનંદ પણ થયો કે એવા ભાઈ પણ હોય છે કે જે આટલી હદે પોતાના ભાઈ માટે બધું સ્વીકારવા તૈયાર હોય, બધું જતું કરવા પણ તૈયાર હોય. એના લગ્ન અંગે જ્યારે વાત થઈ એ બધી વાતો પણ સાંભળી. આમ તો મૂળભૂત રીતે દિવ્યાંગ બાળકીની જે વાત છે, જો કે હું એને જરા મારી રીતે મૂલવીશ, જરા જુદી રીતે. સામાન્ય રીતે વાર્તા દિવ્યાંગ બાળકીની છે, બેનની છે, પણ હું જરા એને જુદી રીતે જો રજૂઆત કરું તો, સામાન્ય રીતે સમાજમાં એવું જોવા મળે છે કે આપણે જે સામાન્ય બહેનો હોય છે તેને સામાજિક રીતે જ કંઈક એવી મર્યાદાઓમાં દરેક બહેનને મૂંગા અને બહેરા બનવું પડે છે, અથવા સમાજ બનાવે છે, આપણી પ્રથા એવી છે ને. એને કારણે જોજો તમે, કોઈ પણ બહેન પોતાના ભાઈ પ્રત્યેનો સાચો પ્રેમ સાચી રીતે વ્યક્ત ખરેખર નથી કરી શકતી આફ્ટર હર મેરેજ. લગ્ન પછી છે ને બેન મૂંગી થઈ જાય છે. સાચો પ્રેમ છે ને પ્રદર્શિત કરવામાં એના સાસરી પક્ષ વાળા ક્યારેક પ્રોબ્લેમ કરે છે. હું અહી દિવ્યાંગ બહેનોની વાત નથી કરી રહ્યો, સમજી રહ્યો છું, સામાન્ય બહેનોની વાત કરી રહ્યો. બહુ સરસ વાત કરી. બીજું આપણે આપણી દીકરીઓને આપણી બહેનોને બહેરી બનવા માટે પણ સામાજિક રીતે મજબૂર કરી રહ્યા છે. આ મેં અનુભવેલી વાતો છે કે સમાજની અંદર સાસરીમાં છે ને બહેનના ભાઈ વિશે જ્યારે બોલાય ને તો બહેને સાંભળેલું હોવા છતાં બહેરા બનવું પડે છે. આ એક નોર્મલ પ્રોસેસ સમાજમાં દેખાતી હોય છે. એટલે અહીં હું કહેવા એવું માંગુ છું કે વાર્તા ભલે દિવ્યાંગ બહેનોની છે, દિવ્યાંગ બહેનની છે, પણ હૃદયમાં ભાષા જે છે, હૃદયની ભાષા, પ્રેમની ભાષા એ દરેક બહેનને હોય જ છે. તો આપણે સામાજિક એક જાગૃતિ અને ઝુંબેશ પણ એવી રાખવાની જરૂર છે કે દિવ્યાંગ બહેનોની જેમ જ સામાન્ય બહેનોને પણ બહેરી